ડુંગર જંગલ ને દરિયા વનરાય બહાર અઢાર એમાં અગણિત ફળ ફૂલ ઉપજે અગણિત ફળ ફૂલ તો ઉપજે પણ જેટલા ફળમાં બી હોય એટલા પાછા ઝાડ થાય વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું એક પોપિયામાં પોપિયો હોય ને એની અંદર જેટલા બિયા હોય જેટલા બી વાવો એટલા પોપિયા થાય વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું આપણે એ ગૂંચવણમાં પડ્યા છે કે ઈંડું મોરથી કે મુરઘી મોરથી આ પ્રશ્ન બધાને દખ દે છે ઈંડું મોરથી કે મુરઘી મોરથી તો કેટલાય કે મુરઘી જ મોરથી હોય ને તો ઈંડા વિનાની મુરઘી ક્યાંથી આવી ન્યા વાંધો આવ્યો તો કે ઈંડું મોરથી તો કે મુરઘી વિના ઈંડું ક્યાંથી આવ્યું હજી આ ઘોળાયા જ કરે છે પ્રશ્ન ખબર નથી કે ઈંડાની અંદર એ સૂક્ષ્મ રૂપે મુરઘી છે બહાર એ મુરઘી છે ને ઈંડામાં મુરઘી વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું આંબામાં ગોઠલા છે ને ગોઠલામાં આંબો છે આંબો તું છો ને ગોઠલામાં આંબો તું છો વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું ડુંગર જંગલ અને દરિયા વનરાય ભાર અઢાર એમાં અગણિત ફળ ફૂલ ઉપજે કેટલાય ફળ તો આપણે નજરે નથી જોયા કેટલાય ફૂલે આપણી નજરે નથી જોયા કેટલાય ફૂલ તો આપણા દેશમાં થતાય નથી કેટલા ફળ આપણા દેશમાં થતાય નથી અગણિત ફળ ફૂલ ઉપજે એ ઉપજે તો ખરા પણ ઉપજે કણ કણમાં કીર્તાર અનહદ આ લીલા છે અલખની રાજ લઈને રાવણને હોપ્યું તેથી જરા મરણ નહોતી જાણી જરા એટલે ગઢ પણ રાવણની માગણી હતી હું કોઈ દી ગઢ ન થાઉં અને મારું કોઈ દી મોત ન આવે રાજ લઈને રાવણને સોંપ્યું તેથી જરા મરણ નહોતી જાણી એક પલકમાં લંકાને પરજાળી દીધી અને વાહે એની કહેવા ન રાખી કોઈ ખાણી મેરે દાતા તેરી કળા ન જાણી એવી જ રીતે વિલાસ અલખ નો આખા વિશ્વ મારે પશુ પંખી નો નહીં પા જય દેવ જોયું છે અલખનો આખા વિશ્વ મારે પશુ પંખી નો નહીં પા જય દેવ જોયું છે જીવનમાં એક અલખ તણો આધાર રે એક અલખ તણો આધાર રે અનહદ લીલા છે અનહદ લીલા છે
અલખણી રે જુઓ જમીને આકા રચના એની રે રડિયામણી પવન પાણી તણો કે પ્રકાશ રે અનહદ લીલા છે પવન પાણી તણો પ્રકાશ રે અનહદ લીલા છે અનહદ લીલા છે શબ્દ સુણાવું વેદની સુણાવું વાણી હે એ વતન સુણાવું વાણી હે દોયકર જોડી માળી લક્ષ્મોજી બોલ્યા દોયકર જોડી જાણી મેરે દાતા એ તેરી કળા વિલાસ અલખનો આખા વિશ્વમાં કોઈ એક રાજ્ય પૂરતી વાત નથી, અરે કોઈ એક રાષ્ટ્ર પૂરતી વાત નથી, કોઈ વાડા કે નાત જાત પૂરતી વાત નથી. આ વાત છે વ્યાપક. વિલાસ અલખનો આખા વિશ્વમાં અને પશુ પંખીનો નહીં પાર. અનેક રૂપે એ વિલાસ કરી રહ્યો છે. નજરો સે દેખ પ્યારે યહ ક્યા દિખા રહા હૈ. હર ચીજ હર જગા મેં ઈશ્વર સમા રહા હૈ. કહી નર બના હૈ નારી, કહી દેવ દૈત્ય ભારી, પશુ પક્ષી રૂપ ધારી બન બન કે આ રહા હૈ. નજરો સે દેખ પ્યારે આ યે ક્યા દિખા રહા હૈ. હર ચીજ હર જગા મેં ઈશ્વર સમા રહા હૈ. વિલાસ અલખનો આખા વિશ્વમાં પશુ પંખીનો નહીં પાર. જયદેવ જોયું છે જીવનમાં એક અલખ તણો છે આધાર. શું અલખનો આધાર? જેના હાથમાં છે આ દોરી હસારો, વણજ કરવા આવ્યો છે આ વણજારો. ઈન ઈ આધાર છે. આપે વાડી બાવો આપે ક્યારો, ઈ છે સિંચન હારો. એણે બધી આ ફૂલવાડી રચાવી અને ઈ છે વેળન હારો જેના હાથમાં દોરીનો હસારો. વણજ કરવાને આવ્યો છે વણજારો. સુરતા રાખો
તો શબ્દ સુણાવું, પણ બાપ દીધા શબ્દ ને કાને ધર્યા નહીં, ઠર્યો નહીં ઠેકાણે, ભવસાગરમાં એ હાલે ભટકતા એના કર્યા કર્મ પ્રમાણે. સુરતા રાખો તો શબ્દ સુણાવું, વચનની સુણાવું વાણી. દોય કરજોડી માળી લક્ષ્મોજી બોલ્યા, આપું આગુતણી ઓળખાણી, હે મેરે દાતા તેરી કળા ન જાણી. અને અલખનો આનંદ કેવો છે, અલખનો વિલાસ કેવો છે. અરે માણસના બનાવેલ વાજા ખોટકાઈ જાય, ફાટી તૂટી જાય, આ પેટી જો પલળે ને તો પાટિયા ઠરડાઈ જાય, ધમણમાં હવા લીકેજ થઈ જાય, સૂર બસૂરા થઈ જાય, આ નરઘાની સાય ઉખડી જાય, પડા તૂટી જાય, ઢીલા થઈ જાય. અલખના વાજા કેવા છે, કોઈ દી ખોટકાય નહીં, કોઈ દી ઢીલા પડે નહીં, એને કોઈ વગાડવા વાળો ન જોઈ. નોબત વાગે રે નિજ નામ ની રે અનહદ કાજે આત્મા, ને જાફ રૂકે નિજ નામ ના, વાગરે નિજ નામ ની રે અનહદ ગાજે આસમા, ને જાફ રૂકે નિજ નામ ના, એના નિર્ભય ફરુ નિશાન રે, નોબત વાગે નિજ નામની, એના નિર્ભે ફરે નિશાન રે, નોબત વાગે નિજ નિર્ભય વાજા રે વાગે નામ નારે અનહદ અપરમ પાર, એની તાળી વાગે ત્રણ લોકમાં, નિર્ભય વાજા રે વાગે નામ નારે અનહદ અપરમ પાર, એની તાળી વાગે ત્રણ લોકમાં, નાચે અનહદ શૂરતા નાર રે, નોબત વાગે નાચે અનહદ શૂરતા નાર રે, નોબત વાગે નિજ નામની.
आया संतो जल पर ज्योत जलाया पर ज्योत जलाया है जी। बादल बरसाया है बादल बरसाया है जी। अधर दरिया सभार भरिया भार भरिया ने ए समुद्र लेर समाया समुद्र लेर समाया अचरत नजरू में आया है री। जल पर ज्योती जलाया है जी है जी जी। अलख ना वाजा ये वाज अदर जनकारा हो रहा कर वन्याना वाजा वागे सुरता धरीन जीवन सांभळो एनी धोन गगन मां गाजे। भीम साहेब के सुन मंडल नी शेरी ए वा अहोनिश वाजा वागे सुन मंडल नी शेरी ज्यांथी आपड़ा मस्वास आवे से जाई छे आवे से जाई छे। सुन मंडल नी शेरी ए वा अहोनिश वाजा वागे પણ માયલા શેરમાં જુવર ની તપાસી માય હુઈ ગયાસ કે જાગે ઘડી ઘડી પળના જુદી જુદી જાતના જુઓ જુઓ આ ઝીણા જંતર વાગે નોબત વાગે નિજ નામની અનહદ ગાજે આસમાન એના ભણકારા બ્રહ્માંડમાં ઘટઘટ ઘૂરે નાદ ઈ વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદ અને વિવાદ। धर अधर से आवाज कैसा होता है ये आवाज तो कोई ज्ञानी नर सुनता है समझ समझ सुख पाता है। धर अधर से आवाज कैसा होता है मेरा कैसे माथे गिरधर रियो से गाजी। नौबत वागे निज नाम नी अनहद गाजे आसमान नेजा भरू के निज नाम ना इना निर्भय फरू के निशान જેને કોઈ ભય નથી। નોબત વાગે નિજ નામની આવી તો નીત આનંદની હેલી નીત હેલી નિજ નામની
નિર્ભય વાજા વાગે નામના, અનહદ અપરંપાર જેની કોઈ હદ નહીં. કે ભાઈ આ ભારતમાં જ સંભળાય કે રશિયામાં જ કે અમેરિકામાં જ, આખા વિશ્વમાં અનંત બ્રહ્માંડમાં નિર્ભય વાજા વાગે નામના, અનહદ અપરંપાર એની તાળી વાગે ત્રણ લોકમાં, નાચે અનહદ સુરતાનાર જેને આનું મૂળ જડી જાય છે, જેને આને અનુભવ થાય છે, એની સુરતા પછી એ મદ લાળ મૂકી શકતી નથી. પછી જગતનું બધું સુખ આશાએ ટળી ગઈ, ઇન્દ્રલોકની અજપદને કૈલાસ, અરે વૈકુંઠની ટળી ગઈ વાસના, એવો ભાળ્યો બ્રહ્મવિલાસ. એની તાળી વાગે ત્રણ લોકમાં, નાચે અનહદ સુરતા નાર રે, નોબત વાગે નિજ નામની. અચરત નજરે આયા સંતો, જલ પર જ્યોત જગાયા, પાણીથી આ શરીર પેદા થયું, અને મારી જ્યોત જાગી રહી છે અલખની. એનો વિલાસ, એનો આનંદ, એની રચના એવી છે, બિના મેઘ એક વીજ ચમકે, વરસાદ વિનાની જ્યાં વીજળી ચમકે, બિના મેઘ એક વીજ ચમકે, બિન વાદળ વરસાયા વાદળા વિનાની જ્યાં વૃષ્ટિ થાય છે. નામ નગર નવખંડ મેં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ જ્યાં નીપજે જ્યાં વરસે મેઘ હમેશ, અખંડ ધારા જ્યાં મેઘ વરસે સ્વાયતુના નીર, દેવી દેવતા ન્યા મેળે મળ્યા, ગુણવંતા ગંભીર સાઈ મેં બની ગયા ફકીર. બિના મેઘ એક વીજ ચમુકે, બિન બાદલ બરસાયા, અધર દરિયા સભર ભર્યા, સમંદર લહેર સમાયા, અધર દરિયા સભર ભર્યા, જુઓ સાયરીઓ આ બ્રહ્મજળ ભર્યો. પછી એની રચના, એનો ખેલ, એના વાજિંત્રો, અનહદ વાજાય મા વાગ્યા રે ભીતર બાહિર ભરપૂર, વિલાસ જેનો આખા વી અનહદ વાજા રે એવા વાગ્યા રે ભીતર બહિર ભરપૂર, વિલાસ જેનો આખા વી નિરંતર વર્ષે ખાતા નૂર રે, નોબત વાગે નિજ નામ, નિરંતર વર્ષે ખાતા નૂર રે, નોબત વાગે વાગે નિજ નામ ની રે, અનહદ ગાજે આત્મા, ને જા ફરુકે નિજ નામ ઇન
ના નિર્ભે ફરકે એ નિશાન રે નોબત વાગે નિજ નામ નોબત વાગે નિજ નામ પાખ નહીં કાયા કેરી સાચે ચારો સુગત હૈ બિના સાચે ચારો સુગત હૈ એ મોતી મોતી લાયા મોતી મોતી લાયા અચરત નજરું મે આયા હે જી પર જ્યોતિ લાયા હે જી અનહદ વાજા એવા વાગ્યા ભીતર બહિર ભરપૂર વિલાસ એનો આખા વિશ્વમાં નિરંતર વરસે હાચા નૂર અનહદ નોબત વાગે નિજ નામની નોબત વાગે નિજ નામની અનહદ ગાજે આસમાન નેજા ફરુકે નિજ નામના એના નિર્ભય ફરુકે નિશાન નોબત વાગે નિજ નામની વરસાદ વર્ષ્યા પછી નદી નાળા છલકી જાય તળાવ સરોવર એ ભરાઈ જાય એ સરોવર કાંઠે હંસા દેખ્યા એવી અનુભવના સત્સંગની વૃષ્ટિ થઈ વિના વાદળે વીજ ચમુકે એટલે શબ્દના ચમકારા થયા જેમ આકાશમાં વીજળી થાય એમ શબ્દે શબ્દે વીજળીના જેવો ચમકારો થયો અને વીજળીને ચમકારે મોતી પ્રોઈલ્યો પાનભાઈ જેના આધારે આપણે જીવીએ છીએ ન્યા સુરતા રાખીને જે સત્સંગ થાય અને ઈ ગર્જના થાય અને જ્યારે આકાશમાં ગર્જના થાય ને મોરલા હોય ની સાચી ફાટી જાય બેવડી ત્રેવડી ડોક કરીને એનાથી ગળક નાખ્યા વિના રેવાય નહીં
ધણાનાટી મારે વરસાદ. એટલે જ્યારે અનુભવનો સત્સંગ થતો હોય તે મોરલા હોય ને ગોઠણિયા વાળીને હરી બાપા હરી એને ગળક નખાઈ જાય, આંવડા પડી જાય, બોલે નહીં કોણ, ગુડ હોય ને ગુડ ગોળ ન બોલે બાબા. એ મને બખોલ્યું ગોતવા કે આમાંથી કેમ બસવું, ઘોડ ન બોલે, કાગડા ન બોલે, ગીધડા ન બોલે, મોરલા હોય એ જ બોલે. સત્સંગ છે અને સંતોએ સરોવર, મહાન સરોવર કીધું, અને જેનામાં હંસની દશા છે એને હંસ કીધા છે. સરોવર કાંઠે હંસા દેખ્યા જેને પગ પાંખ નહીં કાયા, બિના સાચે સારો સગતે. દરેક પદાર્થ મોઢેથી ચાવી નંદર ગળે ઉતારાય, આ ચારો સાચ વિજ્ઞાનનો સારો છે, કાનેથી માલિક ઉરી જાય શરવણ રસ. બિના સાચે સારો સગત હે મોતી ગોતી લાયા, એને શબ્દરૂપી મોતીમાં જેની સુરતા છે. પડી ગયા બુંદ મારા ગુરુના વચને, હવા કરોડનું છે એનું મોળ. મોતી ગોતી લાયા અચરત નજરે આયા, સંતો જલ પર જોત જલાયા. પછી અનહદ આનંદ એવો કુરમારે કરતા તન મન ધન કુરબાન, અનહદ ખુમારી ચડે ઉરમાં, અનહદ આનંદ એવો ઉર મારે કરતા તન મન ધન કુરબાન, અનહદ ખુમારી ચડે ઉરમાં, ધરતા નિજ રૂપ કેરું ધ્યાન રે, નિજ રૂપ કેરું ધ્યાન રે, જોબ વાગે નિજ નામ ની, અનુભવ વર્ષે રે એવો પુરમારે નિજ રૂપ થયું નિર્વાણ, જય દેવ નિજ રૂપ જાણતા, અનુભવ વર્ષે રે એવો ઉરમારે નિજ રૂપ થયું નિર્વાણ, જય દેવ નિજ રૂપ જાણતા, એવું પ્રગટ એનું છે પરમાણ રે, નોબત વાગે નિજ નામની,
પ્રમાણ રે નોબત વાગે નિજ નામ નિત હે નિરે નિજ નામ નોબત વાગે નિજ નામ ની રે અનહદ ગાજે આત્મા ને જા ભરુ કે નીજ નામ ના એ ના નિર્વે ભરુ કે એ નિશાન રે નોબત વાગે નિજ જન્મી એ પુત્રે પિતા જાયા રજ મોરાર રવિને ચરણ હાર
चरण में तुम्हारा पाया, अचरत नजरू में आया। हे जी करता तन मन धन कुर्बान, तन भेगा हूँ स्त्री छू, हूँ पुरुष छू, हूँ बालक छू, हूँ बुढ़ो छू, आ बधा आवरण तन भेगा व्या जाए छे। तन भेग अर्पण कर्या भेगो इनी भेगी पांच इंद्री पचीस प्रकृति, हे जीवन पांच तत्व त्रण गुण पचीस ने मेल जो विचारी, पछी मंथन करीन गोतो एना मूल मान एमाथी एक तत्व ले जो तारी। तन अर्पण कर्या भेगू स्त्री छू पुरुष छू, ई वयु जाय छे। अलखे बे जाति ज उत्पन्न करी छे अलखे, एक स्त्री અને એક પુરુષ। અલખની ઉત્પન્ન કરેલી આ બે જાતિ, એમાં પૂછવું પડે નહીં કે તમે કેવા છો, જોયા ભેગી ખબર પડી જાય કે આ સ્ત્રી છે આ પુરુષ છે। ત્યારે માનવ સર્જિત જે નાત જાત છે એમાં ખબર પડતી નથી, એટલે પૂછવું પડે તમે કેવા છો, ટીવીના ખબર પડતી નથી। એટલે તન મન ધન અર્પણ કર્યા પછી શેષ જે બચે ન્યા કોણ પુરુષ કોણ નારી, ગુરુજી તારા નામને વારી, નામ નકલંકી બલિહારી, નકલંક નિષ્કલંક જેને કોઈ કલંક નહીં, સ્ત્રીનું પુરુષનું બુઢાનું બાળકનું જન્મનું મરણનું નરક ચોરાશીનું। નકળંગ આપણામાં ક્યારે પ્રગટ થાય, અલખ ઓહંગ મે ડીઠા, અલખ ઓહંગ મે ડીઠા, લગત સોહંગ મે મીઠા, એનું મન મૂળ ને આ પવન છે વેલા, કહેતા હૈ ગુરુ સુનતા હૈ ચેલા, ઓહમ સોહમ સોહી નિજ નામ, એ સોહી નિજ નામની કરો સેવા, તો નકળંગ રૂપે આવે ધણી તમારા ઘટમાં જ દર્શન દેવા। તો અનહદ આનંદ એવો ઉપજે, કરતા તન મન ધન કુર્બાન, ચડે ખુમારી સતનામની, જેમ જેમ પછી સત્સંગ લોકોનો કરે ભજન સાંભળે એને અનહદ ખુમારી ચડે, અરે આ સંતો શું કહી ગયા છે અને આ બધાય શું કરી રહ્યા છે, બધાય અવળી દિશામાં જઈ રહ્યા છે, એટલે કીધા વિના રહી શકાતું નથી। ચડે ખુમારી સતનામની, ધરતા નિજ સ્વરૂપનું ધ્યાન, બીજા કોઈનું નહીં, નિજ સ્વરૂપ હું કોણ છું, નિજ સ્વરૂપને ભગવાન બુદ્ધ નિર્વાણ પદ કહે છે, જેને કોઈ નામ આપી શકાય નહીં, આત્મા કે પરમાત્મા। માનવની બુદ્ધિમાંથી નીકળેલા નામને એને કોઈ લેવા દેવા નથી। અનામ ચીનો જેણે આત્મા, જેને દિલડાની દુગ્ધા ટાળી,
ગંગેવદાસી કહે માં હુરાને ચરણે એને અલખ લેશે ઉગારી, ખાવીન તારી નિતનિત ચડે અશ્વારી, જો હુકમ કરો તો અમે રહી ઈ હજુરમાં, નૂર દરગાહ પર વારી, ખાવીન તારી નિતનિત ચડે છે અશ્વારી. તો આ અલખ જેનું ક્યાંય મંદિર નથી, જેનું ક્યાંય પુસ્તક નથી, ઈ અલખને જો સમજવો હોય તો તમામ પુસ્તકોનો ત્યાગ કરવો પડે. જ્યાં વેદ થકે, વાણી થકે, થકે શંકર અને સેજ, ગીતાજી કોઈ ગમ નહીં, ઐસા હૈ સદગુરુ કા ઉપદેશ. મનસૂર કહેશે મુછલ્લા ફાડ તસ્બી તોડ, અરે કિતાબ ને ડાલ પાણી મે, જે તું નમાજ પડવાનો મુછલો પાથરે છે એ ફાડીને ફેંકી દે, તસ્બી ને તોડીને નાખી દે, અને જે કિતાબ છે એને પાઇટમાં નાખી દે ઊંડી. મુસલ્લા ફાડ તસ્બી તોડ, કિતાબ ડાલ પાણી મે, હુકમનામા કલંદર કા તું યાન અલહક કિલાતા જા, અગર હૈ શોખ મિલને કા તો હરદમ લો લગાતા જા. તારામાં હરદમ જા લગી એની લો લાગે નહીં, તા લગી બાપા પ્રીત વિના પરમોદીએ તો ખાંડ લાગે ખારી, હેત વિનાનો હરી હાથ નહીં આવે. આથે હેત તણી બલિહારી, ખાવીન તારી નિત નિત ચડે છે અસવારી. અનુભવ વર્ષે એવો ઉરમાં, નિજ નામ થયું નિર્વાણ, જેમ નદી સમુદ્રમાં ભળી જાય એમ, જે નિર્વાણ પદ છે એમાં નિજ સ્વરૂપની એકતા થઈ જાય છે. અનુભવ વર્ષે એવો ઉરમાં, નિજ નામ થયું નિર્વાણ, જયદેવ નિજ રૂપને જાણતા, આવું એનું પ્રગટ છે પ્રમાણ. નોબત વાગે નિજ નામની, નિત હેલી નિજ નામની. આવું બધું જાણવા માટે ફકત જાગ્રત સંત પુરુષના શબ્દો એ પીવાના છે. સાંભળવાથી પીવાનું જુદું છે. સાંભળે છે આખી દુનિયા, કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. પણ સાંભળીને જે ગ્રહણ કરે છે, જે પીએ છે, એ એમ કહે છે એ વાતડી છે કામણ ગારી રે ગુરુ તમારી, વાતડી કામણ ગારી કામણ ગારી રે ગુરુ તમારી, વાતડી કામણ ગારી, વાતડી છે કામણ સાંભળતા લાગે ચીન ગારી રે ગુરુ. વાત કેવી છે, અમને માર્યા મોસન બાણ, અમને માર્યા પ્રીતમ બાણ વાલા, તારી વાતુ ના, અને વૈરાગ લાગ્યો છે ગુરુ તારી વાતડીએ. પણ એ કઈ વાત, જે નિજ સ્વરૂપમાંથી ડાયરેક્ટ શબ્દો નીકળતા હોય, શીખેલું સાંભળેલું એ નહીં, ડાયરેક્ટ ગરમા ગરમ નિજ સ્વરૂપમાં, અને શીખેલ ને સાંભળેલ શબ્દોની વૃષ્ટિ થાય ને, એને સંતોએ માવઠાની વૃષ્ટિ કીધી છે, ઉલટાની નુકસાની કરે. અને અનુભવનો જે સત્સંગ થાય એ કેવો થાય, ઘન ગગન એવો એ ગાજીઓ રે વીજળી કરે ચમકા,
રાજીઓ ને વીજળી કરે ચમકા, આસમાન માં ધંધુકાર રે, ઋતુ આવી રડિયા થયો, આસમાન માં ધંધુકાર રે, ઋતુ આવી રે રડી આવી, વસંતની વધામણી ઋતુ આવી રે અને સ્વાતું કેરાજો નીર વર્ષે અને સ્વાતું કેરા અખંડ ધારા મેઘ વરસે સ્વાતુના નીર. મીરાએ રોહિદાસને પૂછ્યું કે બાપુ મને તમે પરમાત્માના દર્શન કરાવશો? પ્રશ્ન કર્યો, પ્રશ્ન કર્યા ભેગો ઉત્તરખંડથી ચમકી વીજળી. રોહિદાસનો ઉત્તર એવો આવ્યો, કેવો? આવી આવી અલેખ જગાયો અમારે આ મોલે, ઉત્તર દિશામાંથી એક રમતો જોગી આવ્યો. અતરાદી દેહીમાંથી નહીં, અતરાદી દેહીમાંથી કાયમ બાવેના ટોળા ને ટોળા આવે ઉત્તર દિશામાંથી. ઉત્તરાખંડ માંથી ચમકી વીજળી, જળમર જળમર વરસ્યા મેઘ રે. મીરા કે ભીંજાઈ ગઈ મારી ચૂંદડી, મારું ભીતર પલાળી દીધું. કારણ કે ઘન ગગન એવો ગાજ્યો, ઘન એટલે વરસાદ
અને ગગન ઘન ગગન એવો ગાજ્યો રે વીજળી કરે ચમકાર. બધાયને વરસાદની તો જરૂર છે, પણ એમાંય જેને વાવણી વાવવી હોય એની તાલાવેલી કંઈક ઓર હોય છે. ઘન ગગન એવો ગાજ્યો રે વીજળી કરે ચમકાર, મધુરા બોલે રૂડા મોરલા. જ્યારે વરસાદ ધણનાટી મારે મોરલાથી રેવાય નહીં, ઘળક નાખ્યા વિના રહી શકે નહીં, સુખ ન થાય. આ જાળવે બોલીને ઓલે જાળવે જાય, ઓલે જાળવે બોલીને ઓલે જાળવે જાય. ઘૂળ હોય બખોલ્યું ગોતે, એ ગળક ન નાખે. તો આમાં ગળક તો એ નાખે જેનું પાત્ર મોરલા જેવું છે. ઊંડી ઊંડી ધનાટી ગ્રજના થાય તો મોરલા કાને હેર્યા હોય, હરવા હોય. જે શબ્દનું ઊંડામાં ઊંડું રહસ્ય છે એ જે જાણે, એવા જેના કાન હરવા હોય. બાકી તો કીધું કાંઈ ને સમજાય કશું. આંખનું કાજળ ગાલે ઘૂસ્યું, ઊંડો કુવો ફાટલ બોખ અખા, એ શીખું સાંભળ્યું સર્વે ફોક. મધુરા બોલે રૂડા મોરલા, થયો આસમાનમાં ધંધુકાર. લોકોને થયું કે હમણાં તૂટી પડશે અને નવખંડ પલાળી દે, પાણી જળ બંબાકાર કરી દે. અખંડ ધારા એવા મેઘ વર્ષ્યા, સ્વાયતુના નીર, સ્વાયતુના બૂંદથી જ હવા લાખના મોતી પાકે, એમ એવા શબ્દોની વૃષ્ટિ થાય. કારણ કે આ શબ્દો સંતોના છે ને, એ ભક્તિનું બીજક છે. બીજક ઈ કદા ઊંચના ખોળિયામાં વવાઈ જાય કે નીચના ખોળિયામાં વવાઈ જાય, એ ભક્ત બીજ પલટે નહીં. જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખર સંતનો સંત. અહીંની મગફળી અમેરિકામાં વાવો તો ન્યાય ઈ જ થાય, રશિયામાં વાવો તો ઈ જ થાય, જાપાનમાં વાવો તો ઈ જ થાય, બી પલટો ન થાય. એમ સંતોના જે આ શબ્દ છે એ ઊંચના ખોળિયામાં વવાઈ જાય કે નીચના ખોળિયામાં, એ ઉગીની સંત પુરુષ જ પાકે, એમાં બીજું કાંઈ ન થાય. પછી અખંડ ધારા મેઘ વર્ષ્યા, સ્વાયતુના નીર, દેવી દેવતા ન્યા મેળે મળ્યા. ગુણવંત તમામ દેવી તમામ દેવતાઓ સત્સંગને મેળે મળ્યા છે. અને સત્સંગ એને કહેવાય જે સત્યની નજીક લઈ જાય. સત્યની નજીક જાતા નાતા સત્યની નાપડી એકતા કરાવી દે, પછે વાહે શું વધે? જય જયકાર, જય જયકાર, બસ બીજું કાંઈ બોલાય નહીં, બસ જય જયકાર. પછી અવસર અસાઢનો આવ્યો રે મે ગયા વર્ષે સાઢનો એવો આવ્યો રે મે ગયા વર્ષે
ચરણ એવો ગાજીઓ રે વીજળી કરે ચમકા પિંગલા અને સૂક્ષ્મણા